નમસ્કાર મિત્રો, હું વટલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, આજે આપણે આ મેથ્સ ટ્રિકના વિડીયોમાં ગણિતની એક સરસ મજાની ટ્રિક શીખવાના છે. આપણને 99 નો વર્ગ કરવાનું આપ્યું હોય, કે પછી 999 નો વર્ગ કરવાનું આપ્યું હોય, કે પછી 9999 નો વર્ગ કરવાનો હોય, કે પછી 99999 નો વર્ગ કરવાનો હોય, કે પછી આવા ઘણા બધા નવા આપ્યા હોય ને એનો વર્ગ કરવાનો હોય, તો આ વિડીયોમાં હું તમને આ પ્રકારના દાખલાઓનો વર્ગ સીધો જ કેવી રીતે કરી શકાય તે શીખવાડું છું. તો ચાલો મિત્રો શીખીએ વર્ગ કરવાની ટ્રીક અને આપણે એમાં સીધો જ જવાબ લખીશું. મિત્રો, આ માટે આપણે સૌથી પહેલા 99 નો વર્ગ કરીશું. અહીં મને 99 આપ્યા છે અને એનો મારે વર્ગ કરવો છે, તો બરાબર ધ્યાન રાખીશું. સૌથી પહેલાં હું આ જે 99 છે એમાંથી એક બાદ કરી દઈશ. દરેક વખતે આ જ પ્રોસેસને ફોલો કરવાનું છે. 99માંથી એક બાદ કરી દઉં તો મિત્રો કેટલા મળશે? 98. હવે બરાબર ધ્યાન આપશો શું કરવાનું છે. અહીં કેટલા નંબર છે અથવા તો કેટલા અંકો છે, કેટલા ડિજિટ છે? બે ડિજિટ છે, બે અંકો છે. તો મારે હવે જવાબમાં બાકી રહેલા બે અંકો જ લખવાના છે. પહેલા અંકની જગ્યાએ 0 લખવાના છે અને છેલ્લા અંકની જગ્યાએ હંમેશા 1 લખવાનો છે. એટલે બે અંકો છે, બે ડિજિટ છે, એટલે 10 લખીશું. અહીંયા આગળ 10 લખીશ અને પાછળ ફરજિયાત 1 લખવાનો છે. મિત્રો જવાબ આવી ગયો છે. 99નો વર્ગ કરીશું તો 9801 થશે. ચાલો હજી એક બે દાખલા જોઈએ એટલે વધુ ખબર પડે. બીજો દાખલો લઉં છું મિત્રો. હું 999નો વર્ગ કરવો છે. હવે ફોર્મ્યુલામાં કોઈ ચેન્જ નથી. સૌથી પહેલાં હું એક બાદ કરી દઈશ મિત્રો. 999માંથી એક બાદ કરીશ તો મને મળશે 998. કેટલા નંબર છે, કેટલા ડિજિટ છે, કેટલા અંકો છે? 3 અંકો છે. તો મારે જવાબમાં 3 અંકો જ લખવાના છે. છેલ્લા અંકની જગ્યાએ ફરજિયાત 1 લખવાનો છે. બાકીના જે બે અંકો જે છે, જેટલા અંકો હોય એની જગ્યાએ 0 લખવાના છે. એટલે અહીંયા આગળ 3 અંકો છે મિત્રો. તો હું આ બેની જગ્યાએ 0 લખી દઈશ. 00 અને છેલ્લા અંકની જગ્યાએ 1 લખી દઈશ મિત્રો. એટલે આ જવાબ આવી ગયો છે મિત્રો. 999નો વર્ગ છે આ. ચાલો હજી એક 9 વધારીએ, શું થાય છે જોઈએ. 9999નો મારે વર્ગ કરવો છે મિત્રો. કેટલા અંકો છે? 4 અંકો. એક બાદ કરી દઈશું, એક બાદ કરીશું એટલે અહીંયા ફક્ત 8 આવી જશે, એટલે 9998 આવશે. હવે કેટલા અંકો છે? 4 અંકો છે. એટલે આ 1, 2 અને 3ની જગ્યાએ 0 મૂકી દઈશ અને પછી પાછળ 1 મૂકી દઈશ. એટલે 3 વખત 0 અને 1. મિત્રો જવાબ આવી ગયો છે. આશા રાખું છું તમને આ રીતમાં ખબર પડી ગઈ હશે અને તમને ખૂબ ઉપયોગી થશે. અને જો તમને આ રીત આવડી ગઈ હોય તો અહીંયા આગળ મેં એક દાખલો લખ્યો છે. 99999નો વર્ગ કરવાનો છે મિત્રો. જો તમને આ રીત પાકી આવડી ગઈ હોય તો કોમેન્ટ બોક્સમાં આનો જવાબ જરૂરથી લખશો.